नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विद्यार्थी मित्रों, आवडिया ने लाइक अने शेयर करजो। विद्यार्थी मित्रों, सद्गुरु एकेडमी एसे आ चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। गणित प्रकरण एक सम्यक संख्या। प्रश्न एक, एवी सम्यक संख्या के जेनो व्यस्त न होय, के एवी कई सम्यक संख्या छे के जेनो व्यस्त न होय, तो ते शून्य छे। माटे आपणे लखशुं के शून्य छे, के शून्य ए सम्यक संख्या छे मित्रो, अने वळी तेनी व्यस्त संख्या पण शून्य ज मळे, एटले के तेनी व्यस्त न होय मित्रो। आम शून्य एक एवी सम्यक संख्या छे जेनो व्यस्त न होय, एवी सम्यक संख्याओ के जे तेना व्यस्त ने समान होय, के एवी सम्यक संख्या के जेना व्यस्त ने समान न होय, तो के एक अने माइनस एक मित्रों, के एक अने माइनस एक ए एवी समय संख्या छे के जेनो व्यस्त होय तेने समान होय, कारण के एक नी व्यस्त संख्या एक ज मळे, माइनस एक नी व्यस्त संख्या पण माइनस एक ज मळे। प्रश्न त्रण, एवी समय संख्या કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય, કે શૂન્ય। આમ શૂન્ય એક એવી સમય સંખ્યા છે મિત્રો કે જેની વિરોધી સંખ્યા પણ શૂન્ય જ મળે। શૂન્યનો વ્યસ્ત ખાલી જગ્યા છે, શૂન્યની કોઈ વ્યસ્ત સંખ્યા મળે નહીં, માટે લખશું કે નથી। સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત હોય એવી કઈ સંખ્યા છે જેસે તેની વ્યસ્ત સંખ્યા તે પોતે જ હોય, તો મિત્રો એક અને માઇનસ એક, માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા છે, તો માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા માઇનસ એકના છેદમાં પાંચ થશે મિત્રો। એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા છે મિત્રો, કે એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા, જેમ કે અહીંયા આપણે એકના છેદમાં એક્સ ની વ્યસ્ત સંખ્યા એક્સ થાય મિત્રો, પણ છેદમાં એક લખાય નહીં, માટે ખાલી એક્સ આવશે। બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય, કે બે સમય સંખ્યા હોય મિત્રો, કોઈ પણ બે સમય સંખ્યા હોય અને તેનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય, તો તે સમય સંખ્યા જ મળે મિત્રો, માટે લખશું વ્યસ્ત સંખ્યા પણ ઘન સમય સંખ્યા જ મળે, માટે લખશું ઘન છે। ત્યારબાદ પ્રશ્ન બે મિત્રો, કે નીચે આપેલી ક્રિયામાં ક્યાં ગુણધર્મનો ઉપયોગ થાય છે। અહીં ત્રણ ક્રિયા આપેલી છે મિત્રો, આ ત્રણેય ક્રિયામાં ક્યાં ગુણધર્મનો ઉપયોગ થયે છે મિત્રો, તો અહીંયા આપણે પહેલું જોશું, એક પદ, બે પદ અને ત્રણ પદ, એટલે કે આપેલ રકમમાં કુલ એક, બે ને ત્રણ પદ છે મિત્રો। પહેલા પદમાં માઇનસ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા એક, બીજું પદ એક ગુણ્યા માઇનસ ચાર ના છેદમાં પાંચ, અને ત્રીજું પદ બરાબર માઇનસ ચાર ના છેદમાં પાંચ। અહીં મિત્રો જે પહેલું પદ આપેલું છે કે માઇનસ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા એક, અને બીજું પદ જે છે એક ગુણ્યા માઇનસ માઇનસ ચાર ના છેદમાં પાંચ, એ બંનેમાં ક્રમ હોય, ક્રમને બદલવામાં આવેલા છે મિત્રો, એટલે કે ક્રમ બદલાઈ ગયા, જેમ કે અહીંયા પહેલું પદ માઇનસ ચાર ના છેદમાં પાંચ હતું, તે બીજા પદની અંદર બીજું પદ છે મિત્રો, અને અહીંયા બીજું પદ છે એક છે તે બીજા પદમાં પહેલું પદ છે મિત્રો। આમ તેનો જે ક્રમ છે ક્રમ બદલાણો, આમ ક્રમ બદલાણો હોવાથી આ બે પદનો જો નિયમ જોવામાં આવે તો ક્રમનો નિયમ કહેવાય, એટલે કે ક્રમનો ગુણધર્મ આપે, પણ અહીંયા ત્રીજું પદ એટલે કે તેનો ગુણાકાર આપેલો છે, એટલે કે પહેલા પદમાં જે રકમ આપેલી હોય તે રકમનું બીજા પદ હોય, બીજા પદમાં તેના પદનો ક્રમ બદલાય જાય, કે પહેલી રકમ છે બીજી થઈ જાય, બીજી રકમ પહેલા ક્રમ ઉપર આવે, અને ત્યારબાદ જો તેનો ગુણાકાર આપવામાં આવેલો હોય
तो ते हमेशा कि एक ए गुणाकार माटे एकम घटक से। तो क्या गुणधर्म नो उपयोग थयेलो छे मित्रों अहीं दाखला नंबर एक मां के एक ए गुणाकार माटे एकम घटक छे, कारण के अहीं पहेलो पद छे तेनुं बीजुं पद मेळ्युं, बीजा पद मां पहेला पद ना जे अंक हता एना क्रम नी अदला बदली करवामां आवी। અહીંયા જે પહેલું પદ છે તે બીજું થઈ ગયું અને બીજું પદ તે પહેલું થઈ ગયું, ત્યારબાદ તેનો અહીંયા ગુણાકાર કરેલો છે મિત્રો। જ્યારે આવું કોઈ પદ આપવામાં આવેલું હોય ત્યારે તેનો ગુણધર્મ હોય એક એ ગુણાકાર માટે એકમ ઘટક છે તેમ કે। દાખલા નંબર બે, માઇનસ તેર ના છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બે ના છેદમાં સત્તર બરાબર માઇનસ બે ના છેદમાં સાત ગુણ્યા માઇનસ તેર ના છેદમાં સત્તર। અહીં બંને પદને જોવો મિત્રો, અહીં બે જ પદ આપેલા, આ ડાબી બાજુનું પદ અને આપણે જમણી બાજુનું પદ કહીશું। ડાબી બાજુના પદ છે તેના જે અંકો છે તેનાથી જમણી બાજુના જે પદ છે તેના અંકોના ક્રમ બદલાઈ ગયા છે મિત્રો। એટલે કે અહીંયા ડાબી બાજુના પદમાં તેર ના છેદમાં સત્તર કે માઇનસ તેર ના છેદમાં સત્તર જે પ્રથમ પદ હતું તે જમણી બાજુ બીજું પદ બને છે મિત્રો, અને જ્યારે ડાબી બાજુનું બીજું પદ માઇનસ બે ના છેદમાં સાત છે તે જમણી બાજુ પ્રથમ પદ બને છે। એટલે કે અહીંયા પદ હોય પદનો ક્રમ બદલાય છે, એટલે કે પદના ક્રમની અદલા બદલી થાય છે, માટે તે ક્રમનો ગુણધર્મ આવે। પણ નિશાની છે મિત્રો ગુણાકારની, માટે આપણે લખશું કે ગુણાકારમાં ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ છે, અહીંયા ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે મિત્રો। જેમ કે ત્રણ ગુણ્યા પાંચ હોય મિત્રો, તો અહીંયા ત્રણ ગુણ્યા પાંચ તો હવે પાંચ ગુણ્યા ત્રણ થશે, એટલે પદ હોય એ પદના ક્રમ બદલાઈ જાય છે મિત્રો, જેને ક્રમનો નિયમ કહેવામાં આવે। ત્યારબાદ દાખલા નંબર ત્રણ, માઇનસ ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ના છેદમાં માઇનસ ઓગણીસ બરાબર એક। જ્યારે કોઈ બે અપૂર્ણાંક આપેલા હોય ને અપૂર્ણાંક હોય તેનો ગુણાકાર કરવાથી જો જવાબ એક આવે ત્યારે હંમેશા તે મિત્રો કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો અસ્તિત્વનો ગુણધર્મ રહેલો, કે જ્યારે કોઈ રકમ આપેલી હોય ત્યારે બંને રકમનો ગુણાકાર હોય એ ગુણાકાર થાય મિત્રો તેનો જવાબ જો એક આવે, એટલે કે અહીંયા ઉડી જશે ઓગણત્રીસ કાંઈ ન વધ્યું એટલે એક મિત્રો, જો એક જવાબ આવે કે માઇનસ એક જવાબ આવે મિત્રો ત્યારે તે કયો ગુણધર્મ હોય, તો કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો અસ્તિત્વનો ગુણધર્મ રહેલો હોય મિત્રો। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપનો દિવસ શુભ રહે।